गुड आफ्टरनून विद्यार्थी मित्रों, सेंट झेवियर स्कूल आदिपुर गुजराती माध्यम ई क्लास में तमारु स्वागत छे। केम छो विद्यार्थी मित्रों, मजा में छो ने? घरे बेसीने अभ्यास करो छो ने? सरस। तो चलो आज आपणे धोरण 8 में आगळ अभ्यास करीशुं सामाजिक विज्ञान विषय में। आज आपणे पाठ 14 खंड परिचय आफ्रिका अने एशिया तेना विशे शीखवानुं छे। आप सौ जाणो छो કે પૃથ્વી પર કુલ 7 ખંડ આવેલા છે અને જેમાં સૌથી મોટો ખંડ એશિયા છે, જ્યારે બીજા નંબર પર આફ્રિકા ખંડ આવે છે। તો આજે આપણે આ પ્રકરણમાં આફ્રિકા અને એશિયા વિશે માહિતી મેળવીશું। તો જુઓ, આફ્રિકન સફારી। હવે અમદાવાદ શહેરમાં વિશ્વ પ્રવાસ મેળાનું આયોજન થયું હતું અને અહીં જુદા જુદા દેશની પ્રવાસન સંસ્થાઓ અને પ્રવાસન વિભાગ દ્વારા પોતાના દેશનો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિને અનુલક્ષીને જોવાલાયક સ્થાનોના ચિત્રો અને માહિતી લોકોને પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા અપાય છે। હવે મેળાનું આયોજન થયું હતું તો દરેક દેશના લોકો હોય છે એ પોતાની ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિને જે જોવાલાયક ચિત્રો અને માહિતી હોય છે એ ત્યાં રજૂઆત કરતા હોય છે। તો અહીંયા રાજુ તેના મમ્મી પપ્પા સાથે જોવા ગયેલો અને તે અહીંયા એના વિશે આપણને જણાવે છે। તો જુઓ, હવે સૌપ્રથમ આપણે વિશ્વનો બીજા નંબરનો મોટામાં મોટો ખંડ, પ્રથમ નંબરે એશિયા ખંડ આવે છે, જ્યારે બીજા નંબરે મોટામાં મોટો ખંડ આફ્રિકા છે। તો એના વિશે આપણે માહિતી મેળવીએ। આફ્રિકા ખંડની લંબાઈ અને પહોળાઈ લગભગ સરખી છે, એટલે કે બે તૃતીયાંશ વિસ્તાર છે એ વિષુવવૃત્તથી ઉત્તરમાં આવેલો છે, એટલે કે મોટા ભાગનો પ્રદેશ ઉષ્ણકટિબંધમાં આવેલો છે, તે તમે અહીંયા આ ચિત્ર દ્વારા જોઈ શકો છો। હવે પૃથ્વીના ગોળામાં તમે જાણો છો કે વચ્ચે જે લાઈન હોય છે એ વિષુવવૃત્તની હોય છે, જે તમે અહીંયા જોઈ શકો છો। વિષુવવૃત્તની ઉપર કર્કવૃત્ત આવેલું છે અને વિષુવવૃત્તની નીચે મકરવૃત્ત આવેલું છે। હવે અહીંયા કર્કવૃત્ત ઉપરનો ભાગ છે એ બે તૃતીયાંશ વિસ્તાર ધરાવે છે, જે તમને અહીંયા બતાવ્યું છે કે બે તૃતીયાંશ વિસ્તાર વિષુવવૃત્તથી ઉત્તરના ભાગમાં આવેલો છે। આ ઉપરનો ભાગ છે ઉત્તરનો છે, કર્કવૃત્ત લખેલું છે એ, તો બે તૃતીયાંશ ભાગ ધરાવે છે। 18મી સદીના અંત સુધી આફ્રિકા ખંડ દુનિયાના લોકો માટે અજાણ હતો, તેથી તેને અંધારિયા ખંડ તરીકે પણ ઓળખવામાં આવતો હતો। કારણ કે 18મી સદી સુધી કોઈ જ જાણતું નહોતું, બધા લોકો અજાણ હતા આ ખંડથી, એટલા માટે તેને અંધારિયો ખંડ કહેવામાં આવે છે। બીજું, વાનરમાંથી માનવની યાત્રાની ખૂટતી કડીરૂપ અવશેષો નાઇલ નદીના તટ પરથી મળી આવ્યા છે। હવે માનવજીવનની શરૂઆત થઈ આદિ માનવોના જે પણ અવશેષો છે એ અહીંયા મળી આવ્યા છે અને ત્યારથી આ યાત્રાની શરૂઆત થઈ છે, એટલે આ અવશેષો પરથી આપણને મળ્યા આવી છે। હવે અહીંયા તમને જાણવા જેવું આપેલું છે કે જાણીને કહો, બાર્થોલોમ્યુ ડાયઝે ઈસવીસન 1493માં કેપ ઓફ ગુડ હોપની હુશીર શોધી હતી। આપણે અગાઉ શીખી જ ગયા છીએ કે આ શોધનો ઉપયોગ વાસ્કો દ ગામાએ ઈસવીસન 1498માં ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવા કર્યો હતો। તમે નકશો જુઓ અને શોધો કે ક્યાં છે કેપ ઓફ ગુડ હોપની હુશે। હવે આપણે જાણીએ છીએ કે બાર્થોલોમ્યુ ડાયઝે ભારત આવવા માટે 1498માં જળમાર્ગની શોધ કરી હતી અને આ કેપ ઓફ ગુડ હોપની ભૂષિત છે એ બંને બાજુએ સમુદ્રનો વિસ્તાર હોય અને વચ્ચે રસ્તો આપેલો હોય, ભૂષિર એને કહેવામાં આવેલું છે। હવે આગળ જુઓ, આફ્રિકા ખંડનો મોટો ભાગ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે, તેનો વિસ્તાર કુલ જમીન વિસ્તારના 20% જેટલો છે, એટલે વિશ્વની જે કુલ જમીન આવેલી છે એમાંથી 20% જેટલો વિસ્તાર આફ્રિકા ખંડ ધરાવે છે અને 30,000 કિમી દરિયા કિનારો એ ખંડને મળ્યો છે। ખાસ યાદ રાખજો, આફ્રિકા ખંડને 30,000 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો મળેલો છે। બીજું આગળ જુઓ, તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો
કે કિલીમાંઝારોનું છે અને સહારા રણનું છે. તો હવે આપણે આફ્રિકા ખંડના ભૂપૃષ્ઠીય ભાગોની વિશેષતા વિશે જોઈશું કે ઉચ્ચ પ્રદેશો, રણ પ્રદેશો, પર્વતો, આ બધી જ માહિતી મેળવીશું. આફ્રિકા ખંડનું ભૂપૃષ્ઠ મોટા ભાગે ઉચ્ચ પ્રદેશોનું બનેલું છે, જેમાં આફ્રિકાના વાયવ્ય ભાગમાં એટલાસ પર્વતની હારમાળા આવેલી છે. ખાસ યાદ રાખજો કે આફ્રિકાના વાયવ્ય ભાગમાં કયા પર્વતની એટલાસ માળા, કયા પર્વતની હારમાળા આવેલી છે, તો એટલાસ પર્વતની, અને જેમાં સૌથી ઊંચો પર્વત એટલાસ છે. આફ્રિકામાં સૌથી ઊંચો પર્વત એટલાસ છે, જેની ઊંચાઈ 3,965 મીટર છે. પૂર્વ આફ્રિકાની ગિરિમાળામાં આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત કિલીમાંઝારો છે. ખાસ યાદ રાખજો કે અહીંયા એટલાસ પર્વત છે એ વાયવ્ય ભાગમાં આવેલો છે, જ્યારે પૂર્વ આફ્રિકાની ગિરિમાળામાં ઊંચો પર્વત કિલીમાંઝારો છે, અને આની ઊંચાઈ 5,895 મીટર છે. આ પર્વત વિષુવવૃત્ત નજીક આવેલો હોવા છતાં વધુ ઊંચાઈને લીધે તેના શિખરો હંમેશા બરફથી છવાયેલા રહે છે, અને આ પર્વતો સિવાય દક્ષિણમાં સરેરાશ 915 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઉચ્ચ પ્રદેશો આવેલા છે, જેમાં ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ 3,050 મીટરની ઊંચાઈ ધરાવે છે. હવે આફ્રિકામાં ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉચ્ચ પ્રદેશો ખૂબ જ આવેલા છે અને તેની ઊંચાઈ પણ અનેક ગણી છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બીજું, અહીંયા રણ પ્રદેશ પણ આવેલા છે, તેના વિશે પણ આપણે આગળ જોઈએ. ખંડના ઉત્તર ભાગમાં સહારાનો વિશાળ રણ પ્રદેશ આવેલો છે. ખાસ યાદ રાખજો, આફ્રિકાના ઉત્તર ભાગમાં સહારાનું રણ આવેલું છે કે જે 90,65,000 ચોરસ કિમી જેટલો વિસ્તાર ધરાવે છે. આ વિસ્તાર ખડડા ઉચ્ચ પ્રદેશોથી સભર છે. પૂર્વ આફ્રિકામાં પૃથ્વીની આંતરિક હિલચાલને લીધે લગભગ 128 કિમી લાંબી ફાટ ખીણની રચના થઈ છે, અને આ ફાટખીણ વિશ્વની સૌથી લાંબી ફાટખીણ છે. તેમાં પાણી ભરાવાથી વિક્ટોરિયા, ચાડ, ટાંગાનિકા સરોવરોની રચના થઈ છે. ફાટખીણ એટલે વચ્ચે જે ફાટા પડી જતા હોય ને એમાં પાણી ભરાઈ જતું હોય એવું, તો જેના લીધે આ ફાટખીણો બહુ લાંબી છે અને એમાં પાણી ભરાવાથી બીજા અનેક સરોવરો બની ગયા છે, જે અહીંયા સરોવરોના તમને નામ આપેલા છે કે આ બધા સરોવરો છે ફાટખીણના લીધે એની રચના થઈ છે. હવે આપણે નદીઓ અને સરોવરો આફ્રિકા ખંડમાં આવેલા છે તેના વિશે જોઈએ, અને તમે અહીંયા ચિત્રમાં પણ જોઈ શકો છો. આફ્રિકામાં મોટાભાગની નદીઓ મધ્યના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળીને સમુદ્રને મળે છે, અને ઘણી બધી નદીઓ અંતસ્થ પણ છે. ખરડા પ્રદેશને લીધે જળમાર્ગ બહુ ઉપયોગી નથી, પરંતુ જળધોધને લીધે જળવિદ્યુત માટે ઉપયોગી છે. આફ્રિકાની મુખ્ય નદીઓ ખાસ નામ યાદ રાખજો, નાઇલ, કોંગો, નાઇઝર અને ઝામ્બેજી છે, અને સરોવરોમાં ન્યાસા, વિક્ટોરિયા, રુડોલ્ફ અને ચાડ, આ બધા ત્યાંના મુખ્ય સરોવરો છે. અને આપ સૌ જાણતા જ હશો કે નાઇલ નદી છે એ દુનિયાની સૌથી લાંબી નદી છે. દુનિયામાં જેટલી પણ નદીઓ આવેલી છે એમાં સૌથી લાંબી નદી હોત આફ્રિકા ખંડમાં આવેલી નાઇલ નદી છે. બીજું, અહીંયા આપણને નદીઓ અને સરોવરો તો આપ્યા છે, પણ ખરડા પ્રદેશને લીધે ત્યાંના આ નદીઓ છે બહુ ઉપયોગી નથી, અને બીજું, જે જળધોધ આવેલા છે એમાંથી વિદ્યુત એટલે કે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે, એટલે જળધોધ વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગી નીવડે છે. હવે આપણે નાઇલ નદી વિશે જોઈએ કે જે આફ્રિકા ખંડની સૌથી લાંબી નદી છે, ખાસ યાદ રાખજો, અને જેની લંબાઈ
6436 किमी छे। इथोपियाना उच्च प्रदेश माथी निकली सुदान अने इजिप्त माथी वहीने भूमध्य समुद्र ने मळे छे। तमे आ विक्टोरिया सरोवर जोई सको छो अने ते इथोपिया ना उच्च प्रदेश माथी निकले छे जे सुदान अने इजिप्त माथी वहीने भूमध्य समुद्र छे त्यां भेगी थई जाय छे, एटले के त्यां एकबीजाने मळे छे। हवे आपणे आगळ जोईए कि आफ्रिका खंडनी आबोहवा अने वनस्पति कई कई छे तेना विशे जोईए। आफ्रिका में आबोहवा अने वरसादनी विविधता छे, ते प्रमाणे वनस्पति में पण विविधता जोवा मळे छे। आपणे सौ जाणीए छीए कि आबोहवा वातावरण अनुसार घणी बधी वनस्पतिओ उगती होय छे। घणी वनस्पतिने वरसाद એટલે કે પાણીની ખૂબ જરૂરી હોય છે, જ્યારે અમુક વનસ્પતિ છે એ સૂકા પ્રદેશમાં થતી હોય છે। તો અહીંયા આફ્રિકામાં વરસાદની અને આબોહવાની વિવિધતાને લીધે અલગ અલગ વનસ્પતિ ઉગે છે, એમાં પણ વિવિધતા જોવા મળે છે જે આપણે અહીંયા જોઈએ। અને બીજું કે આફ્રિકા ખંડમાં વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારની આબોહવા કેવી હોય છે, અહીંયા આપેલું છે કે અતિશય ગરમ ભેજવાળી અને રોગિષ્ટ આબોહવા હોવાથી અહીંયા મહોગની એટલે કે અબનુસ, લોંગવુડ, રોઝવુડ, આયર્નવુડ એ ઉપરાંત રબર, સિંકોના તથા વાંસના વૃક્ષો પણ જોવા મળે છે। કારણ કે આફ્રિકા ખંડમાં મુખ્યત્વે વિષુવવૃત્તીય જંગલો છે અને આની આબોહવા આપણે બતાવી છે કે ગરમ પણ છે, ભેજવાળી પણ છે, અને જેના લીધે આફ્રિકા ખંડમાં આ બધા વૃક્ષો જોવા મળે છે। ખાસ નામ યાદ રાખજો, મહોગની એટલે કે અબનુસ, લોંગવુડ, રોઝવુડ, આયર્નવુડ અને રબર, સિંકોના તથા વાંસ જેવા વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે। અહીંયા તમે જોઈ શકો છો ચિત્રમાં વિષુવવૃત્તીય ગીચ જંગલોની વનસ્પતિ, જ્યારે અહીંયા મહોગની એની બાજુમાં કાંટાળી વનસ્પતિ તમે જોઈ શકો છો। બીજું, ઉત્તરના ભાગમાં વરસાદની માત્રા ઘટતા સવાના પ્રકારના ઘાસના મેદાનો જોવા મળે છે। ઘાસના મેદાનો કયા પ્રકારના છે, તો સવાના પ્રકારના, ખાસ યાદ રાખજો। ઉત્તરના ભાગમાં કારણ કે ત્યાં વરસાદ ઓછો પડે છે એટલા માટે ત્યાં સવાના પ્રકારના ઘાસના મેદાનો જોવા મળે છે। તો સહારાના રણપ્રદેશમાં છૂટી છવાઈ કાંટાળી વનસ્પતિ, કાંટાવાળી વનસ્પતિ વધારે હોય છે સહારાના રણમાં। શા માટે, કારણ કે ત્યાં રણ વિસ્તાર છે, તો એ વનસ્પતિમાં થોર, બોરડી અને ખજૂરી જોવા મળે છે। આપણે જાણીએ છીએ કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, રેતીનું પ્રમાણ વધારે હોય એટલે કે રણ પ્રદેશ હોય, તો પાણી ઓછું મળે તો જેના લીધે આવી બોરડી, થોર અને ખજૂરી જેવા વૃક્ષો ઉગતા હોય છે। બીજું, ભૂમધ્ય સમુદ્ર કિનારાના વિસ્તારોમાં શિયાળામાં પણ વરસાદ અનુભવાય છે। ભૂમધ્ય સમુદ્ર કિનારો છે ત્યાં શિયાળો હોય છે તો પણ વધારે વરસાદ અનુભવાય છે, તો ત્યાં ખાટા મીઠા રસવાળા ફળોની ખેતી થાય છે, જેમાં નારંગી, લીંબુ, પીચ, દ્રાક્ષ આ બધા જ ફળો ઉગે છે। કારણ કે શિયાળો હોવા છતાં પણ ત્યાં વરસાદ થાય છે એટલે આવા ખાટા ફળોની ખેતી કરી શકાય છે। જ્યારે રણ પ્રદેશમાં થોર, બોરડી અને ખજૂરી જેવા વૃક્ષો ઉગે છે। તો આ છે આફ્રિકા ખંડની આબોહવા અને તેના વિશેની માહિતી। હવે આપણે આગળ જોઈએ, અહીંયા તમને પ્રાણીઓના ચિત્રો આપેલા છે જે આફ્રિકા ખંડના પ્રાણીઓ છે। તમે ચિત્રમાં જોઈ શકો છો ઊંટ, હિપોપોટેમસ, સિંહ, સાબર, તો આ બધા જ આફ્રિકા ખંડના પ્રાણીઓ છે। તો આમ જોવા જઈએ તો આફ્રિકા ખંડ છે એ વિપુલ પ્રમાણમાં પ્રાણી સંપત્તિ પણ ધરાવે છે, અને તમે આ બધા પ્રાણીઓના ચિત્રો પણ જોયા છે। હવે એના વિશે આપણે આગળ જોઈએ, આફ્રિકા ખંડમાં વિપુલ પ્રમાણમાં આપણે જોયું કે પ્રાણી સંપત્તિ છે, પરંતુ એ પ્રાણીઓમાં અહીંયા જે ચિત્રો આપેલા છે એ ઉપરાંત બીજા અનેક પ્રાણીઓ પણ જોવા મળે છે। જેમ કે અહીંયા તો તમને ચાર જ પ્રાણીઓના ચિત્ર આપેલા છે, એ સિવાય ચિત્તો, દીપડો, શિયાળ, હાથી, ગેંડા, જીરાફ, હિપોપોટેમસ, ચિમ્પાન્જી
અને બીજા અનેક પ્રકારના વાંદરા, એ સિવાય મગર છે, સાપ છે, અજગર, ઊંટ, ગાય, આ બધા જ જાત જાતના પ્રાણીઓ જોવા મળે છે. એટલે આમ જોવા જઈએ તો આફ્રિકામાં અનેક પ્રમાણમાં પ્રાણી સંપત્તિ આવેલી છે અને તમે આ બધા જ પ્રાણીઓ જોયા પણ હશે. હવે થોડુંક અહીંયા ચાલો જાણીએ કે આફ્રિકા ખંડના વિષુવવૃત્ત પ્રદેશોના ભાગોમાં સેત્સે નામની માખીનો ઉપદ્રવ છે કે જે કરડતા હાથી પગાનો રોગ થાય છે અને છેવટે તે મૃત્યુ પામે છે. અલબત્ત એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી માખી નાશ કરવાના પ્રયત્નો થયા છે. હવે અહીંયા આફ્રિકાના જે મધ્ય અને દક્ષિણના વિસ્તારોમાં આ માખીનો ઉપદ્રવ વધ્યો છે અને આ માખી માણસને કરડે તો ઘાતક રોગો થાય છે, જે અહીંયા નામ આપેલું છે હાથી પગાનો રોગ થાય છે કે જે જીવલેણ હોય છે કે મનુષ્ય મૃત્યુ પણ પામી શકે છે. અને એના નાશ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ લેવામાં આવી છે અને એને પ્રયત્નો પણ કરવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ કૃષિ, ખનિજ સંપત્તિ અને લોકો. હવે આફ્રિકા ખંડમાં કૃષિ કેટલા ટકા, ખેતી કેટલા ટકા થાય છે, ખનિજ સંપત્તિ અને લોકો, એના વિશે આપણે માહિતી મેળવીએ તો આફ્રિકા ખંડમાં 70% ખેતી થાય છે અને તેના સામાન્ય પાકો ચા, કોફી, કોકો, તમાકુ વગેરે પાકો લેવામાં આવે છે. અને પૂર્વ આફ્રિકામાં માલાગાસી એટલે કે માડાગાસ્કર અને ઝાંઝીબાર ટાપુઓમાં લવિંગ, કોફી, ડાંગર વગેરે પાકો થાય છે. તેથી ઝાંઝીબારને લવિંગનો ટાપુ પણ કહેવાય છે, કારણ કે ઝાંઝીબાર ટાપુમાં લવિંગ, કોફી અને ડાંગર વધારે થાય છે. એટલે આમ લવિંગ વધારે ઉગે છે તેથી તેને આ ટાપુને લવિંગનો ટાપુ પણ કહેવામાં આવે છે. એ સિવાય અહીંયા ખનિજ સંપત્તિમાં કઈ કઈ ખનિજો મળી આવે છે એ જુઓ. આફ્રિકા ખંડમાં તમે જાણો છો કે સોનાની ખાણ આવેલી છે એવું કહેવામાં આવે છે. તો ખનિજ સંપત્તિમાં સોનું, હીરા, તાંબુ, યુરેનિયમ, મેંગેનીઝ આ બધી જ ખનિજો દક્ષિણ આફ્રિકા ખંડના એટલે કે દક્ષિણ આફ્રિકા દેશ છે ત્યાં જોહાનિસબર્ગ અને ટ્રાન્સવાલમાંથી તથા આ બધી ધાતુઓ આ બંને પ્રદેશમાંથી મળી આવે છે અને ખનિજ તેલ છે તે ઇજિપ્ત અને લીબિયામાંથી મળી આવે છે. ખાસ યાદ રાખજો, ખનિજો છે એ જોહાનિસબર્ગ અને ટ્રાન્સવાલમાંથી મળે છે, જ્યારે ખનિજ તેલ છે એ ઇજિપ્ત અને લીબિયામાંથી મળી આવે છે. તો આમ ખનિજ સંપત્તિ પણ અનેક પ્રમાણમાં ઉપલબ્ધ છે. એ સિવાય આફ્રિકાના જંગલોમાં ઝેર અને કોંગો નદી કિનારે પિગમી લોકો ત્યાંની જાતિ છે જેને પિગમી લોકો કહેવાય છે. તો ઝેર અને આ કોંગો નદી કિનારો છે ત્યાં પિગમી લોકો વસે છે તથા કલહરીના રણમાં, કલહરીનું રણ આવેલું છે ત્યાં બુશમેન એ પણ જાતિ છે. સુદાનમાં સુદાનીઝ લોકો તથા કેનિયામાં બાન્ટુ અને ઇજિપ્તમાં ફેલા જાતિના લોકો વસે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બધી જાતિઓ છે તો ક્યાં કઈ જાતિ વસે છે તે તમારે યાદ રાખવાનું છે. હવે આગળ આપણે દેશ પરિચય વિશે માહિતી મેળવીએ, જેમાં પ્રથમ આપેલું છે ઇજિપ્ત દેશ, કે તેની ખાસિયત શું છે, ત્યાંની સંસ્કૃતિ કેવી છે તેના વિશે આપણે જોઈએ. તો આ પણ આફ્રિકા ખંડમાં જ આવેલો છે. અને બીજું, આપણે અહીંયા આફ્રિકા અને એશિયા ખંડનો અભ્યાસ કરવાનો છે તો એમાં રાજકીય નકશો, પ્રાકૃતિક નકશો, ભૌગોલિક નકશો એમ અલગ અલગ નકશાઓ આવતા હોય છે, જેના વિશે આપણે આગળ અભ્યાસ પણ શીખીશું. તો હમણાં આપણે દેશ પરિચય વિશે જોઈએ, જેમાં ઇજિપ્ત વિશે માહિતી મેળવીએ. ઇજિપ્ત દેશમાં આરબ પ્રજાસત્તાક વિશ્વના ઇતિહાસમાં ઇજિપ્ત એક અતિ પ્રાચીન દેશ તરીકે જાણીતો છે, બહુ જૂનો દેશ છે. અને નાઇલ નદી કિનારે ઇજિપ્ત એટલે કે મિસરની મહાન સંસ્કૃતિ વિકાસ પામી હતી. આ દેશ પિરામિડ અને સ્ફિન્ક્સ માટે જગવિખ્યાત છે. પિરામિડ તમે જોયું હશે કે પિરામિડ છે ઇજિપ્ત દેશમાં આવેલું છે, તો ઇજિપ્ત છે એ પિરામિડ અને સ્ફિન્ક્સ માટે વિશ્વભરમાં જાણીતું છે.
बीजों कर्कवृत तेना दक्षिण भाग में पसार थाय छे। खजूरी अने कपासनु उत्पादन वधु थाय छे। केरो देशनु पाटनगर छे। केरो अथवा कोहिरा ए आ इजिप्त देशनु पाटनगर छे अने औद्योगिक शहर पण छे। सुएज नहेरे एशिया अने यूरोप ने खूबज नजीक लावी दीधा छे। सुएज नहेर आवेली छे जे एशिया अने यूरोप आ बने खंड ने खूबज एकबीजाथी नजीक लावी दीधा छे। तो ए हती इजिप्तनी माहिती। हवे आपणे दक्षिण आफ्रिका विषे माहिती मेळवीए। आफ्रिका खंडमां दक्षिण आफ्रिका तो आफ्रिका खंडनी छेक दक्षिणे मोटा भागे दक्षिण गोलार्धमना समशीतोष्ण कटिबंधमां आवेलो देश छे। आफ्रिका खंड छे एमां आ बीजू देश छे दक्षिण आफ्रिका। तो ए छे ए दक्षिण गोलार्धमां आवेल छे जे हमणां आपणे पृथ्वीना गोळामां જોયું કે મકર વૃતની નીચે ત્યાં આવેલો છે। તો ત્યાં કને સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો દેશ છે એટલે કે સમ એટલે થોડું ઠંડુ વાતાવરણ એ પ્રદેશમાં આવેલું છે। મુખ્યત્વે આ દેશ ખેતી પ્રધાન હતો પરંતુ 1867માં વાલ નદી વિસ્તારમાં હીરા અને સોનાની ખાણો મળી આવતા અર્થતંત્રમાં ઝડપી પરિવર્તન થયા। આ દેશ ખેતી પ્રધાન હોવા છતાં પણ અહીંયા કને ખનિજ સંપત્તિ મળી આવી હીરા અને સોનાની ખાણ તો જેથી દેશનો ઝડપી વિકાસ થયો અને સમગ્ર વિશ્વમાં તે વિકસિત રાષ્ટ્ર તરીકે વિકસી આવ્યો। પ્રિટોરિયા તેની રાજધાની છે। દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયા છે પરંતુ ધારાગૃહો કેપટાઉનમાં બેસે છે। ત્યાંના ધારાગૃહો છે એ કેપટાઉનમાં બેસે છે। કેપટાઉન ત્યાંનું શહેર છે। તે ઉપરાંત ડર્બન જોહાનિસબર્ગ આ દક્ષિણ આફ્રિકાના મુખ્ય શહેરો છે। પ્રવાસન મેળામાં આપણા એશિયા ખંડની માહિતી આપતું પ્રદર્શન છે। હવે અહીંયા આપણે જોયું કે રાજુ છે તેના મમ્મી પપ્પા સાથે ત્યાં મેળામાં જાય છે અને ખંડ વિશે માહિતી મેળવે છે। તો અહીંયા આપણે આફ્રિકા ખંડ વિશે માહિતી મેળવી। હવે આપણે એશિયા ખંડ વિશે માહિતી મેળવીશું અને આગળ એના વિશેની ખનિજ સંપત્તિ હોય લોકોનું રહેવાનું હોય કે પછી આબોહવા એ બધું આપણે આગળના ભાગમાં શીખીશું। તો આમ આજે આપણે આફ્રિકા ખંડ વિશે માહિતી મેળવી કે ત્યાંના વનિત ખનિજ સંપત્તિ પ્રાણી સંપત્તિ દેશ વિશે એ સિવાય લોકોનું જીવન આ બધું જ આપણે જાણ્યું। તમને સમજમાં આવ્યું હશે। તમારો દિવસ શુભ રહે। થેન્ક યુ।